જે ટૂંકમાં માથાનો દુખાવો કેતો માથાનો અને ઉત્પાદનનો નો દુખાવો કે બધી પ્રકારનો જે અત્યારે આવ્યો છે ડુંગળીના પાકમાં એક તો પેલા વરસાદ હેરાન કર્યા ઉગાવામાં તકલીફ કરી ફરી ફરી વાવવી અને માંડવણ બચી તો હવે બાપસે રોગ ચાલુ થઈ ગયો છે ઘણા ખેડૂત મિત્રોના બે ત્રણ દિવસ થયા મને મેસેજ પણ હતા કે ભાઈ આ પ્રકારનો રોગ આવ્યો છે તો શું કરવું છે તો મેં કીધું ચાલો તેની માહિતી આપણે વિડીયો દ્વારા જ આપણા બધા ખેડૂત મિત્રો આપી દઈ તો વિડીયો ને પેલા તો હે ને લાસ્ટ સુધી જોજો સ્કીપ કરતા નહીં કારણ કે જો તમે બાફિયામાં કંટ્રોલ નહીં કરો તો સીધી અસર ઉત્પાદન ઉપર પડશે અને લગભગ તો ઘણા ઘેરા પણ પતી જાય છે આખે આખા માની લો કે બે પાંચ વીઘાનો જેને ડુંગળી હોય આખે આખો ઘેરો જ સાફ થઈ જાય છે એવામાં શું કરવું જોઈએ તેની માહિતી આ વિડીયોમાં લેવાના છે તો વિડીયોને લાસ્ટ સુધી જોજો લાંબો વિડીયો આપણે કરવો નથી હું તમને સીધી ભાષામાં એક જ દવા બે દવાની માહિતી આપીશ એ તમારે એનો યુઝ કરવાનો છે જેના ખૂબ જ સારા રિઝલ્ટ છે એટલે વિડીયોને લાસ્ટ સુધી જોજો અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા ખેડૂતને તો શેર કરી દેજો જેના કારણે તેમને પણ ડુંગળી બચી જાય ખેડૂત મિત્રો આપણે સૌ પ્રથમ જે વાત કરવાના છે ભાઈ કે બાફિયાનો રોગ કેવી રીતે આવે તો તેની માહિતી હું તમને આપું તો અત્યારે લગભગ જો દિવસનો વધુ પડતો ટેમ્પરેચર હાઈ થઈ જાય છે અને રાતે જે વલ ચડે અને હવારે ઝા આવે એના કારણે આ તકલીફ આવતી હોય વાતાવરણમાં ફેરફાર થાય તેના કારણે પણ થતું હોય અને બાફિયાનો રોગ એક કોઈ જીવાયત કે હોતું નથી તે ફૂગના કારણે થાય છે અને ફૂગમાં જે પચપચી જાય ને એની એમાં જીવાયત થઈ જાય એટલે આપણે એમ થાય કે જીવાયતે આપડી ડુંગળી બગાડી નાખીએ હકીકતમાં એ ફૂગને કારણે થતો હોય છે

તો સો થી લઈ અને દોઢસો ગ્રામ અને વધારે હોય તો બસો ગ્રામ તમે આનો યુઝ કરી શકો કોઈ પણ કંપની તમે વાપરી શકો છો આના રિઝલ્ટ પણ ખૂબ સારા છે ધાનુકામાં પણ પણ આવે આવે છે છે અને તમે જે મળતું હોય આજુબાજુમાં જ્યાંથી મળે ત્યાંથી તમારે આનો ઉપયોગ કરવાનો છે તમારે આને પાણી ભેગું દોઢસો થી બસો ગ્રામ લઈ અને પીવડાવી દેવાનું છે જેના ખૂબ જ સારા રિઝલ્ટ મળશે જો વાત કરવામાં આવે કાર્ટેપ હાઈડ્રોક્લોરાઈડ પચાસ ટકા જે આવે છે તેનો તમારે ઉપયોગ કરવાનો છે સાથે સાથે સારું ફૂગનાશક પણ લેવાનું છે મિત્રો આપણે પાણી ભેગું થયું તમે આપી દેશો અને ઉપરથી ફૂગનાશક નો સારો છંટકાવ કરશો તો તેનાથી આપણે સારું નિયંત્રણ મળી શકશો સો ટકા પેલી વાત તો એ કે ત્રણ મહિના ડુંગળી થઈ ગઈ હોય ને તો ખાતરનો ઉપયોગ કરવાનો નથી કારણ કે જો તમે ખાતર આપશો તો તેની ગરમીને કારણે ટેમ્પરેચર ની ગરમી બે ભેગી થાય એના કારણે વધશે હવે આપણે વાત કરવામાં આવે ફુગનાશક ની તો અત્યારે ક્યુ ફૂગનાશક વાપરવું જોઈએ

એ તમે પૂરેપૂરી સમજી ગયા છો કદાચ કાંઈ પણ ન સમજણ હોય તો તમે કમેન્ટ કરીને જણાવજો હું તમને કમેન્ટમાં પણ તેનો જવાબ આપીશ અને બીજા ખેડૂત મિત્રોને આ શેર કરી દેજો અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી દેજો જય હિન્દ જય ભારત